આજે કોનો જન્મદિવસ છે? ગાંધી બાપુનો. તો આજે આપણે ગાંધી બાપુના વિશે, ગાંધી બાપુનું જીવન ચરિત્ર હતું ને, એ ગાંધી બાપુનું જીવન ચરિત્ર વિશે આજે આપણે શું કરશું? વાર્તા કરશું. ગાંધી બાપુ આપણા કોણ છે? રાષ્ટ્રપિતા. કોણ છે? આપણા દેશને આઝાદી અપાવવા માટે ગાંધી બાપુએ બહુ મોટો ફાળો આપેલો. આપણો દેશ પહેલા કોના હાથમાં હતો? અત્યારે ગાંધી આપણા ભારતમાં કોણ દેશ ચલાવે? નરેન્દ્ર મોદી. એવી રીતે પહેલા દેશ પર કોણ રાજ કરતા હતા? અંગ્રેજો. તો અંગ્રેજો બહુ મારતા હતા, બધું કરતા. તો એને છોડાવવા માટે ગાંધી બાપુએ શું કરેલું? લડાઈ કરેલી. અને ત્યારથી આપણે ગાંધી બાપુને શું માનતા થઈ ગયા? રાષ્ટ્રપિતા. ગાંધી એ આપણા સૌના બાપુ છે. તો ગાંધી બાપુનું આપણું જીવન કેવું હતું ને, તે આપણે જોઈશું હવે. ગાંધી આજો ગાંધી બાપુ છે ને, તો ગુજરાતમાં અરબી સમુદ્રના કાંઠે પોરબંદર શહેર આવેલું છે. આ પોરબંદર શહેરમાં ગાંધી બાપુ રહેતા હતા. આપણે ગામડામાં રહીએ ને, એવું આ શહેર જો શહેર છે ને, એ શહેરમાં કોણ રહે છે? ગાંધી બાપુ. તો પોરબંદર જે શહેર ખરું ને, એ શહેરમાં કરમચંદ ગાંધી રહેતા હતા અને કબા ગાંધી તરીકે જાણીતા હતા. મોહન ગાંધી, આપણે ગાંધી બાપુના પિતાનું નામ શું હતું? કરમચંદ. શું? કરમચંદ ગાંધી. અને ગાંધી બાપુનું સાચું નામ શું હતું? મોહન. 1969ના ઓક્ટોબર મહિનાની 2 તારીખે કરમચંદ ગાંધીના પત્ની પુતળીબાઈના કુખે પુત્રનો જન્મ થયો અને તેનું નામ પાડવામાં આવ્યું હતું મોહન. મોહન એટલે મહાત્મા ગાંધી. ગાંધીજીનું આખું નામ શું? મોહનલાલ કરમચંદ ગાંધી. તે મોહન કેટલા ભાઈઓ હતા? 6 ભાઈઓ. તમે કેટલા બહેનો છે? તેવા એ લોકો કેટલા ભાઈઓ હતા? 6. મોહનના પપ્પા રોજે ઓફિસથી કામ કરીને આવે એટલે શું પૂછતા? આપણો મોહન શું કરે છે? તમને તમારા મમ્મી પપ્પા લોકો પૂછે ને, તમે શું ભણીને આવ્યા આજે સ્કૂલેથી? તમને ટીચરે શું કીધું છે? તમને નોટમાં શું લખી આપેલું છે? તમને પૂછે ને. તેવી રીતે આ કરમચંદ કોણ હતો? મોહનના પપ્પા. એ રોજે પૂછતા કે આપણો મોહન શું કરે છે? મોહન અને તેના ભાઈઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. તમે મોટા થયા ને ધીરે ધીરે. પહેલાં તમે પ્રેયર રૂમમાં જતા, પછી જુનિયરમાં જતા, પછી સિનિયરમાં. તમે ધીરે ધીરે મોટા થવા લાગ્યા ને. એવી રીતે મોહન પણ ધીરે 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 મોટો થવા લાગ્યો. એક સાંજે આ કરમચંદ એટલે કે કબા ગાંધીને નવી કામગીરી રાજકોટ સોંપી હતી. ક્યાં સોંપી હતી? રાજકોટ. એટલે ભાઈઓ સાથે મોહન પણ રાજકોટની નિશાળે ભણવા ગયો. ક્યાં ભણવા ગયો? રાજકોટ. એ પણ રાજકોટ ભણવા ગયો. મોહન ભણવામાં બહુ હોશિયાર અને એને ભણવાનું ગમતું પણ ખરું. પણ એને શિક્ષકો સામે માન પણ હતું. શિક્ષકો સામે આપણાથી કંઈ બોલાય નહીં બોલાય. શિક્ષકો સામે તમે બોલો તો એ કઈ હેબિટ કહેવાય? બેડ હેબિટ કહેવાય. તો મોહન એ શિક્ષકો સામે બોલતા હતા નહીં, પણ એ બહુ શરમાળ હતો. મોહન એ કેવો હતો? બહુ શરમાળ હતો. એટલે કોઈની સામે એ હળે મળે નહીં. ઘરેથી નિશાળે અને નિશાળેથી ફરી ઘરે આવતો હતો. એવો એનો રોજનો ક્રમ હતો. તમે રોજે સ્કૂલે જાઓ ને, પાછા ઘરે આવો ને,
એવું મોહન પણ ત્યારે ભણતો હતો, રોજ સ્કૂલે જતો અને સ્કૂલેથી ઘરે આવતો હતો. મોહને એકવાર રાજા હરિશ્ચંદ્ર નાટક જોયું. શું જોયું? હરિશ્ચંદ્ર નાટક જોયું. અત્યારે તમે શું જોવો બધા? અત્યારે તમે બધા પોગો જો, ટીવીમાં કાર્ટૂન જો. કાર્ટૂન અને ટીવી જોવાથી શું ખરાબ થઈ જાય? મોબાઈલ ટીવી એ બધું જોવાથી શું ખરાબ થઈ જાય? શું ખરાબ થાય બોલો? આંખો ખરાબ થઈ જાય ને. તો ટીવી જોવાય, મોબાઈલ જોવાય, બોલો જોવાય? નહીં જોવાય ને, જોરથી બોલો, નહીં જોવાય ને. તો એ સમયે ટીવી કે મોબાઈલ હતા નહીં, એટલે એ લોકો શું જોતા હતા? નાટકો કરે તે જોતા, ભવાઈ કરે તે જોતા. આપણે મૂવી જોવા થિયેટરમાં જઈએ ને, એવી રીતે ત્યારે થિયેટર પણ નહીં હતા. તો ત્યારે શું હતા? ભવાયો, ગામડે ગામડે ભવાયો કરે, એ ભવાયો લોકો જોવા જતા હતા. એવી રીતે મોહન પણ એક દિવસ રાજા હરિશ્ચંદ્રનું નાટક જોવા ગયા હતા. ગામમાં મોટો દરબાર ભરાયો હતો, નાટક ચાલી રહ્યું હતું અને એ નાટક જોવા મોહન પણ ત્યાં ગયો. એ રાજા સત્યને ખાતર અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થતા જોવા મળ્યા હતા. કોણ? હરિશ્ચંદ્ર. કોનું નાટક હતું? હરિશ્ચંદ્ર. સાચને કદી ન છોડનાર હરિશ્ચંદ્ર મોહનના બાલચિત્ર પર ઊંડો પ્રહાર થયો. હરિશ્ચંદ્ર જે સાચું બોલતો હતો તો એ પ્રભાવ કોના પર પડી ગયો? મોહન પર. કોના પર? મોહન પર. તમને ટીચર જેવું શીખવે તેવું તમે ઘરે કરો ને કે નહીં કરો? તો ટીચર જેવું શીખવે તેવું આપણે ઘરે કરવાનું. એવી રીતે નાટકમાં જે હરિશ્ચંદ્રનું જેણે પાત્ર ભજવેલું એ મોહનને બહુ ગમી ગયું. તમને છોટા ભીમ ગમે તો તમે જોવો ને, એના જેવું તમે કરો ને. છોટા ભીમ ગમે ત્યાં કચરો નહીં નાખે તો તમે ગમે ત્યાં કચરો નાખો? નહીં નાખો. એવી રીતે મોહનને પણ આ હરિશ્ચંદ્રનું નાટક બહુ ગમી ગયું. મોહનના મનમાં બસ ધૂન ચડી કે હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બધા બનવું છે. મોહનના મનમાં શું થઈ ગયું? આપણે તો હરિશ્ચંદ્ર જેવું સત્યવાદી થવું છે. કોના જેવું? બોલો જોરથી, હરિશ્ચંદ્ર. તમને કોઈ ગીત ગમે તો તમે એ જ ગીત ગાયા કરો ને, ગાયા કરો ને તમે. એવી રીતે મોહનના મનમાં પણ રાજા હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બનવાનું ધૂન ચડી ગયું. એટલે તો આખો દિવસ એ જ ભજિયા કરે કે મારે હરિશ્ચંદ્ર બનવું છે, મારે રાજા હરિશ્ચંદ્ર બનવું છે, મારે રાજા હરિશ્ચંદ્ર બનવું છે. એના તો મને નામ ચડી ગયું. મને તો લાગે છે કે બધાએ હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી થવું જોઈએ. કોને લાગે છે? મોહનલાલ ગાંધીને. મોહનને શું લાગે છે? બધાએ જ હરિશ્ચંદ્ર જેવા થવું જોઈએ. કેમ હરિશ્ચંદ્ર જેવા થવું જોઈએ? કેમ કે સત્યવાદી હોય. મોહનના માતા ધર્મપરાયણ નારી હતા. કેવા નારી હતા? ધર્મપરાયણ. મોહન ચાતુર્માસ ચાલે છે, મારે આજે એક ટાણું સૂર્યના દર્શન કરીને જ જમીશ, તમે જમી લો. કોણે કીધું? મોહનના મમ્મીએ શું કીધું? આજે તો મારો ઉપવાસ છે એટલે હું પછી જઈશ, તમે જમી લો. સૂરજ દેખાયો કે નહીં એ જોવા મોહન અને તેનો ભાઈ ઘર બહાર દોડ્યા. વરસાદના દિવસો એટલે સૂરજ વાદળથી ઢંકાયેલો હતો. ચોમાસામાં વરસાદથી વાદળથી સૂરજ ઢંકાઈ જાય ને, એટલે ઢંકાયેલો હતો. ઓ સૂરજ તો દેખાયો, ચાલ માને કહું કે એ હવે જમી શકે. કેમ કે મોહનને એવું હતું અને એના ભાઈઓને, મમ્મા જમે પછી જ આપણે જમીશું, તમે તો પહેલાં જમી લે પછી મમ્માને ખવડાવે તમે તો. પણ મોહન તમારા કરતાં કેવો હતો? અલગ હતો. પહેલાં કોને જમાડતો? મમ્માને પણ સાથે જમવા બેસાડતો. માં જલ્દી બહાર આવો, સૂરજ દેખાય છે. કોણે કહ્યું? મોહને. મોહને શું કીધું? માં જલ્દી બહાર આવો, સૂરજ દેખાય છે. માં પણ દોડતા દોડતા ઘરની બહાર આવ્યા.
पहला तो सूरज फरी पाछो वादळा पाछो संताई गयो। माँ घर ने बहार आवे आवे एटले आरमां तो सूरज पाछो घर वादळा ने पाछळ शुं थई गयो संताई गयो। तमे संता कुकड़ी रमो ने रमो ने तेवी रीते सूरज पण संता कुकड़ी रमतो हतो ए बी वादळा ने पाछळ संताई गयो। तू दुखी नहीं थतो मोहन, जेवी ईश्वर नी इच्छा। कोणे कीधुं? मम्माए के मोहन मारो तो उपवास छे एटले हूँ तो सूरज देखाशे पछी जो तो जमीश, पण तमे दुखी ना थाव, तमे शुं करो जमी लो। मोहन बहु डायो विद्यार्थी हतो, ध्यान लईने भणतो। मोहन केवो हतो? मोहन केवो हतो? बहु डायो हतो, ए बहु ध्यान राखीने भणतो हतो। ए एक सत्यनिष्ठा किशोर हतो। सत्यनिष्ठा किशोर एटले विद्यार्थी। सत्यनिष्ठा किशोर तो खोटू बोलवू तेने गमतू नहीं। केवू गमतू नहीं? खोटू बोलवू गमतू नहीं। अने तमे खोटू बोले तो तमने डैडी क्या मूकी आवे? बार। केम खोटू बोलाय? बोलाय जोर थी बोलो। नहीं, ए मानतो कि पोताना बचावा माटे खोटू बोलवू तेना करता साचू बोलवू बेहतर छे। जो केम डेडी तमने के? केम के साचू कोण बोलतू हतू? गांधी बापू। एटले आपणे भी केवू बोलवू जोईए? साचू बोलवू जोईए। साचू बोले तो मम्मी पप्पा खीजाय? नहीं खीजाय। पण खोटू बोले तो कोण खीजाय? डैडी खीजाय। घरनी बहार काढी मूके, मार पड़े पछी, एटले खोटू बोलवू जोईए नहीं। जे पण होय ते केवू बोलवानुं? साच्चू साच्चू। साच्चू साच्चू बोले तो मम्मी पप्पा वाली वाली करे, पछी भले ए बदल सहन करवू पड़े, गमे तेटलू होय तो पण आपणे सहन करवू पड़े आपणी भूल होय तो। निशाळमां एक वार परीक्षा हती। निशाळमां एक वार शुं हतुं? तमारी स्कूलमां परीक्षा लेने टीचर? एवी रीते मोहनलाल भणता ने, मोहनलाल एटले कोण? गांधी बापू। भणता ने त्यारे एना टीचर पण एनी परीक्षा लेता। केळवણીના ખાતાના એક અધિકારી પરીક્ષા લેવા આવેલા, એમણે વિદ્યાર્થીઓને 5 શબ્દો લખવા આપ્યા। કેટલા? તમને ટીચર પલાખા લખાવે ને? તમને ટીચર સ્પેલિંગો લખાવે ને? તમને ટીચર શ્રુત લેખન કરાવે ને? એવી રીતે એ કેળવણીકાર શિક્ષક આવેલા ને, તમારી સ્કૂલમાં બહારથી કોઈ આવે ને ભણાવવા તમને, એવી રીતે મોહનના ક્લાસમાં પણ એક ટીચર બહારથી આવેલા ભણાવવા, એણે શું કરાવેલું? 5 શું લખાવેલી? શબ્દો। તમને સ્પેલિંગ લખાવે, શ્રુત લેખન કરાવે, શબ્દ લખાવે ને, એવા કેવા શબ્દો લખાવેલા? 5। કેટલા? 5। મોહને એક શબ્દ ખોટો લખ્યો હતો। તમને શ્રુત લેખન લખવામાં ભૂલ પડે ને, હે? તો એવી રીતે મોહને 5માંથી કેટલા શબ્દો ખોટા લખેલા હતા? 1। કેટલો? 1। તેના શિક્ષકે જોયું, એમણે બૂટની અણી મારી અને બાજુના વિદ્યાર્થીઓનો જવાબની નકલ કરી લેવા સંકેત કર્યો। શિક્ષકે જોયું તમારે ટીચર તમે ભૂલ કરે તો કેવી જોય, કેવા ભાગે પછી તમે ભાગો ને, હે? કેમ કે ટીચરની લાગે બીક। એટલે શિક્ષકે જોયું કે મોહનનું શ્રુત લેખન ખોટું છે, સ્પેલિંગ કેવી છે? ખોટી છે। એટલે શિક્ષકે બૂટના અણીથી ઈશારો કર્યો કે બાજુના વિદ્યાર્થીમાંથી જોઈને લખી દે, પણ મોહને પોતાની આવડતી ખોટી જોડણી ન લખી, પણ મોહને બાજુમાંથી જોઈને ખોટી જોડણી સુધારી નહીં, ચોરી ન કરવી, બીજા તમામ વિદ્યાર્થીઓની જોડણી સાચી હતી, મોહને બાજુમાંથી જોઈને લખ્યું નહીં। કેમ? ગાંધી બાપુ એમ વિચારતા હતા કે ચોરી કરવી એ શું છે? શું છે? પાપ છે, પાપ છે ને? એટલે ગાંધી બાપુ ચોરી બાજુમાંથી જોઈને લખતા નહીં, એને જેટલું આવડતું એ ગાંધી બાપુ લખતા હતા, પણ આજુબાજુમાંથી જોઈને લખતા નહીં। તમે સ્કૂલમાં આજુબાજુમાંથી જોઈને લખો ને, તમે કોપી કરો ને, બાજુમાંથી કરો ને, કોપી કરવાની નહીં, જેટલું આવડે એટલું લખવાનું। જો બાજુમાંથી કોપી કરે તો આપણા ગાંધી બાપુ જેવું બનાય,
नहीं बनाई। गांधी बापू जो बाजू माथी कॉपी करी नहीं करी ने, एना शिक्षक कीधु तो भी एने लख्यू नहीं लख्यू ने, तो पछी केम कि बाजू माथी तमे एक दिवस लखो, बे दिवस लखो, त्रण दिवस लखो, पछी तमने हेबिट पड़ी जाए, तमने आदत पड़ी जाए, એટલે તમે જાતે લખવાનું વાંચવાનું તમે શું થઈ જાઓ, ભૂલી જાઓ, એટલે બાજુમાંથી લખવાનું નહીં, જેટલું આવડે તેટલું આપણે, આપણને જેટલું આવડે તેટલું જ લખવાનું, નહીં આવડે તો બીજા દિવસે બીજી પરીક્ષામાં આપણે બીજી તૈયારી કરી લેવાની, તો એ શબ્દ આપણને શું થઈ જાય, આવડી જતો હોય છે। મોહન કદી કોઈની નકલ કરી લેવાની કળા શીખ્યો ન હતો। મોહને કોઈ પણ દિવસ એકબીજાની નકલ કરેલી શીખી ન હતી। જો કે આ પ્રસંગને કારણે મોહનને શિક્ષક પ્રત્યેનો આદર ઓછો ન થયો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ અમારા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અમારે પ્રવૃત્તિમય વિડીયો આવે તો સૌથી પહેલાં તમને મળી શકે। થેન્ક યુ।